नमस्कार बाळ मित्रों, मजामां आपणे प्रथम एबीसीडी एटले के कैपिटल लेटर्स सीखी गया छीए। आजे आपणे यूनिट नंबर 3 स्मॉल लेटर्स विषे अभ्यास करीशुं। अहीं जुओ, स्मॉल नो स्पेलिंग एस एम ए एल एल। स्मॉल એટલે નાનું, જ્યારે લેટર્સ નો સ્પેલિંગ થશે એલ ઈ ટી ટી ઈ આર એસ। લેટર્સ એટલે અક્ષર અથવા મૂળાક્ષર, તેને શબ્દો પણ કહેવાશે। અહીં જુઓ, ચિત્રો પૂર્ણ કરી તેમાં રંગ પૂરો, રેખાંકિત મૂળાક્ષરો ઘૂંટીને એ થી ઝેડ લખો। તમને પ્રથમ એબીસીડી આવડે છે, એ જ રીતે આપણે બીજી એબીસીડી શીખીશું। અહીં આપણને લાલ રંગમાં એ આપેલો છે, 1 અને 2 એમ કુલ 2 રેખાઓથી એ બને છે। અહીં આપેલા એ ને ઘૂંટીએ, સૌ પ્રથમ આ રીતે વળાંક લઈને એ ઘૂંટો, અહીં આપેલા એ ને ઘૂંટો, આ રીતે સુંદર અક્ષરે એ ને ઘૂંટીએ। નીચે એ લખવાનો પ્રયત્ન કરો। આ રીતે એ ને લખવાનો પ્રયત્ન કરો। નીચેની લીટીમાં એ લખો। બાળમિત્રો, આ ચિત્ર જુઓ, આ ચિત્ર શેનું છે વિચારો? અહીં જુઓ, આ ચિત્ર એ કુહાડીનું છે। આ કુહાડીને ઘૂંટી અને તેમાં રંગો પૂરો। કુહાડી તમે જોઈ છે, સામાન્ય રીતે લાકડા કાપનારા અને ખેડૂતના ઘરે કુહાડી હોય છે। કુહાડીનો ઉપયોગ તેઓ લાકડા કાપવા માટે કરે છે। અહીં એ થી શરૂ થતો સ્પેલિંગ એ એક્સ ઈ, જેનો ઉચ્ચાર થશે એક્સ અને અર્થ થશે કુહાડી, તો એ એક્સ ઈ, એક્સ એટલે કુહાડી। સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારી બુકમાં લખો। અહીં આપણને બી આપેલો છે, 1 2 એમ 2 રેખાઓથી બી બને છે। અહીં આપેલા બી ને ઘૂંટીએ, સૌ પ્રથમ એક રેખા નીચેની તરફ અને બીજા નંબરની રેખા આ રીતે ઘૂંટીએ। નીચે આપેલા બી ને ઘૂંટો, આ રીતે સુંદર અક્ષરે બી ને ઘૂંટો। નીચેની લીટીમાં બી ને લખો। આ રીતે બી ને લખવાનો પ્રયત્ન કરો।
चित्र जुओ। ओळखाई गयुं चित्र? आ चित्र एक बेट नुं छे। तमे आ बेट ने घूटीने तेमा रंगो पूरो। बेटनो उपयोग आपणे क्रिकेट रमवा माटे करीए छीए। बेटनी साथे बोलने अथड़ावीने क्रिकेट रमीए छीए। अही बी थी शुरू थतो स्पेलिंग बी ए टी, जेनो उच्चार थसे बेट, जेनो अर्थ थसे बेट। आथी बी ए टी बेट एटले बेट। स्पेलिंग उच्चार अने अर्थ तमारी बुक मां लखवाना रहेशे। आने कहेवाय सी। अही आपेला सी ने घूटो। आ रीते सी ने घूटो। नीचे आपेला सी ने लखो। आ रीते सी घूटी ने नीचे लखो। बाळ मित्रो आ चित्र जुओ। आ चित्र एक खाटला नुं छे। तमे खाटला ऊपर बैठा के सूता छो? जुओ अही खाटला ने एक बे त्रण अने चार एम कुल चार पाया छे। खाटलो ए लोखंड के लाकड़ा नो बनेलो होय छे। अने आ दोरी थी खाटला ने गूथवामां आवे छे। हाल तो बेड आवी गया छे, पण घणी जग्याए आजे पण खाटलानो उपयोग थाय छे। आ खाटलाने घूटीने तेमा रंग पूरो। सी थी शुरू थतो स्पेलिंग सी ओ टी, जेनो उच्चार थसे कोट, जेनो अर्थ थसे खाटलो। खाटलाने क्यारेक ढोलियो पण कहेवाय छे। आथी सी ओ टी कोट एटले खाटलो। स्पेलिंग उच्चार अने अर्थ तमारी बुकमां लखशो। अहीं आपणने डी आपेलो छे। जुओ वन टू अने थ्री एम कुल त्रण रेखाओ थी आपणे अहीं डी ने घूटीए। आ रीते डी ने घूटो। बाळમિત્રો મારે અહીં વિડિયો ચાલુ હોવાથી થોડુંક ડગે છે, પણ તમારે તો વ્યવસ્થિત રીતે સરસ અક્ષરે ડી ને ઘૂંટવાનો રહેશે। આ રીતે ડી ને ઘૂંટો। નીચેની લીટીમાં ડી ને લખો। આ રીતે ડી ને લખો। આ ચિત્ર જુઓ। આ ચિત્ર એક ઢીંગલીનું છે।
તમે ઢીંગલી જોઈ છે ને, અને સાથે રમ્યા પણ હશો. ઢીંગલીને ઘૂંટીને તેમાં રંગો પૂરો. અહીં ડી થી શરૂ થતો સ્પેલિંગ ડી ઓ એલ એલ, જેનો ઉચ્ચાર થશે ડોલ, જેનો અર્થ થશે ઢીંગલી. આથી ડી ઓ એલ એલ, ડોલ એટલે ઢીંગલી. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારી ફોરલાઇન બુકમાં લખી પાકા કરશો.